હલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? હું નેગાની નીતા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બુક્સમાં આપણા જે પેજ નંબર છે 6 અને એના બાજુમાં છે 7, એ આપણે પેજ પહેલાં કરીએ છીએ કે તમારી આંગળી, તમારી હાથની મુઠ્ઠીની આંગળી ગણવાની અને એની સામે એને જોડવાની છે. તો પહેલું ચિત્ર છે કે એક આંગળી છે તો તમારે એની સામે એક લખેલું હોય એની સામે જોડવાનું છે. પછી તમારે આંગળી ગણતું જવાનું. જો 1 2 3 4 5 6, તો હવે તમારે શું ગણવાનું? 6 ની સામે તમારે એને જોડવાનું. પછી આવે છે 1 2 3 4 5 6 7 8 9, તો આપણે શું ગોતવાનું છે? 9 ક્યાં છે? તો ક્યાં આવ્યા? તો આપણે 9 ની સામે આને જોડવાનું અહીંયાથી, બરાબર. હવે આવે છે 1 2 3 4 5 6 7 ને 8, તો 8 ની સામે જોડવાનું. પછી છે કેટલી આપણી આંગળી? 5. એક હાથમાં આંગળી કેટલી હોય? 5. તો આપણે અહીંયા 5 ગોતવાના, આર્યા 5, તો 5 ની સામે આ રીતે જોડવાનું. પછી છે બીજા બાજુમાં, જો 1 હાથની 5 આંગળી તો 2 હાથની આંગળી કેટલી થાય? 10 થાય ને? ગણો હાલો, 1 2 3 4 5 6 7 8 9 10, તો અહીંયા 10 ક્યાં છે? આર્યા. તો 10 ની આને જોડી દેવાનું. પછી છે 1 2 3 4 5 6 7, તો 7 ની સામે જોડી દેવાનું, બરાબર ને બાળકો? હવે કેટલી આંગળી છે? 1 2 3, તો 3 સામે જોડવાનું. પછી 1 2 3 4, તો 4 સામે જોડ્યું. પછી કેટલી છે? 2, તો આમાં 2 છે ક્યાં? ગોતો તો કે આર્યા, બગડે 2, બરાબર બાળકો? આ આપણે જોયું. હવે બાજુનું ચિત્ર જુઓ. એક બાળક સરસ મજાનું, વરસાદ આવે તો તમે બોટ બનાવી દઈએ ને મમ્મી પપ્પા તમને, તો એ બોટ બનાવીને, બોટ છે એ પાણીમાં નાખીને ઓલો કરે છે, બોટ નાખે છે બનાવીને. તો એ બોટમાં આપણે કલર પૂરવાનો છે, પણ પહેલાં શું કરવાનું છે? તો કે નંબર જોડવાનો. પેલા એમાં જો 1 નંબર લખેલો હશે તો 1 થી આમ સીધી લાઈન, પછી 2 થી આમ 3 જોડવાનું. લાઈનમાં નંબર આવતા એમ 10 સુધી તમારે જોડવાનું. 3 પછી 4 5 6 7 8 9 10, આ જોડાઈ ગયું. તો શું બની ગયું? બોટ. હવે આમાં તમારે કલર પૂરી લેવાનો. પછી નીચે જો માછલી મસ્ત છે, એમાં પણ કલર પૂરજો. આ રીતે બાળકો આ પેજ થયું. પછી એની પાછળ એક પેજ છે, એમાં શું છે ખબર છે? જો ચિત્રો આપેલા છે, બુકનું, ફુગાનું, પતંગિયાનું, સસલાનું, એ બધા આપણે ગણી, અને કેટલા ફૂલ છે, પતંગિયા કેટલી, સસલા છે, એ બધું ગણીએ આપણે. ચાલો ચાલો અહીંયાથી 1 2 3 4 5 6 7, અહીંયા લખેલા છે 7. એ જ રીતે આ ટબ છે, 1 2 3, તો અહીંયા ત ગળે 3. પછી જા બુક કેટલી છે? 1 2, તો અહીંયા આવશે બ ગળે 2. પછી જો ફુગા આપેલા છે, 1 2 3 4 5 6 7 8, કેટલા થયા ફુગા? 8. અહીંયા લખવાનું 8 8. પછી અહીંયા જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10, અહીંયા લખવાનું એકડે મીંડે 10. હવે આ સસલા કેટલા છે? 1 2 3 4, તો અહીંયા લખવાના 4. પછી જો આ ઘંટ છે, આપણે મંદિરમાં વગાડીએ, તમારી શાળામાં પણ હોય છે ને આપણી, તો 1 2 3 4 5, અહીંયા 5. પછી 1 2 3 4 5 6 7 8 9, તો પતંગિયા કેટલા થયા? 9. 9 વડે 9. એના બાજુમાં જુઓ કે સરખા અંક જોડો અને જોડકા જોડવાના. હવે તમારે અહીંયા 3 લખેલા છે, તો સામેની લાઈનમાં પણ 3 ગોતી અને તમારે જોડવાનું. સાવીસી છે તો તમને આવડી જ જાય, આપણે 3 જોડા. પછી આ જો 9 વડે 9, તો 9 જોડવાનું. પછી આ 7 વડે
સાત, અને સાત અડે સાત, પછી બગડે બે, પછી પાંચ અડે પાંચ, બગડે બે. આ રીતે જોડા એના જ જેવું બાજુમાં પણ છે, એમાં પણ એવી રીતના જોડો. છ ની સામે છ, એક ની સામે એક, ચાર ની સામે ચાર, આઠ ની સામે આઠ, દસ ની સામે દસ. આ રીતે જોડકા જોયા. હવે આપણે દસ દસ ના જૂથ બનાવીએ. જૂથ એટલે ભેગા, એમ દસ હોય, દસ વસ્તુ. દાખલા તરીકે જો આપણા એપલ છે, સફરજન, ઈ આપણે દસ હોય ને, દસ ના જૂથ બનાવવાના, દસ એક સાથે આપણે એને બનાવવાના છે. તો પેલા શું છે? તો કે પેલા આવ્યું છે ઈ છે આપણે બીટ. તો આમાં બીટ ગણવાના છે આપણે. શું કરવાનું છે? હાલો બીટ ગણીએ. તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. તો આવી રીતના જૂથ અને રાઉન્ડ કરી નાખવાનું, એટલે દસ. આ ચાર જેટલા હોય ત્યાં એ કાઢી નાખવાનું. એ રીતના દસ દસ ગણી અને આપણે જૂથ બનાવો. પછી ગુલ્ફી છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. તો આપણે ગુલ્ફીના રાઉન્ડ કર્યું. પછી એપલ છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. તો એનું પણ જૂથ બનાવ્યું, બરાબર. પછી ચોકલેટ આવી છે, તમને બહુ ભાવે છે ને બધાને. તો જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. દસ થઈ ગઈ લે આટલી બધી ચોકલેટ. હવે એને જૂથ કરી નાખવાનું રાઉન્ડ. પછી જુઓ શું છે. આ પાંદડા, ઝાડના પાંદડા હોય ને, લિફ્ટ કહીએ આપણે એને, પાંદડું કહીએ ને, પણ ઇંગ્લિશમાં શું કહેવાય, બરાબર. તો આને આપણે ગણવાનું, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. હવે દસેનું જૂથ. આ રીતે આપણે બાળકો બધા આ સ્વાના પેજ છે એ આપણે કર્યા, જોડકા જોડ્યા, જૂથ બનાવ્યા, અંક લખ્યા, બરાબર. તો આ બધા તમારે બુક્સમાં થઈ જાય એટલે તમારે ફોટો પાડી અને મને હોમવર્કમાં મોકલી દેવાના રહેશે. થેન્ક યુ બાળકો.